આજે આપણે ભાગ બે ચેપ્ટર ચાર નાણાકીય પત્રકોનું વિશ્લેષણ નો અભ્યાસ કરીએ આ ચેપ્ટરમાંથી કુલ પાંચ ગુણ પૂછાય છે પાંચ ગુણમાં એક વિભાગ એ માં વિકલ્પ અને વિભાગ ડી માં દાખલો ચાર ગુણનો ચાર ગુણના દાખલા ચેપ્ટર ચાર નાણાકીય પત્રકોના વિશ્લેષણમાં ઇજી છે સ્વાધ્યાયની અંદર દાખલો ચોથો જોઈએ તો સમાન કંપની લિમિટેડનું તારીખ એકત્રીસ ત્રણ સોળ અને તારીખ એકત્રીસ ત્રણ સત્તરના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાનનું તુલનાત્મક પત્રક તૈયાર કરવાનું છે કેવું પત્રક તુલનાત્મક તો થિયરીમાં તમે થિયરીના વિડીયોમાં સમજૂતી આપી હતી કે તુલનાત્મક પત્રક તૈયાર કરવા માટે ઓછામાં ઓછા બે વર્ષની માહિતી હોવી જોઈએ તો જ તમે તુલના કરી શકો અને તુલનાત્મક પત્રક તૈયાર કરવા માટે એનું વિશ્લેષણ આડું કરવામાં આવે છે રકમ તમને આપેલી છે વિગત દાખલો ગણવા માટેનું ફોર્મેટ બનાવી રાખ્યું છે વિગત નોંધ નંબર તારીખ એકત્રીસ ત્રણ સોળ રૂપિયા એકત્રીસ ત્રણ સત્તરના રૂપિયા ગયું વરસ પેલા લખવાનું ચાલુ વરસ પછી લખવાનું ત્યાર પછી વધારો ઘટાડો રૂપિયામાં અને વધારો ઘટાડો ટકામાં આ પ્રકારના કોલમ છે એને મેં નંબર આપ્યા છે એક બે ત્રણ ચાર આ ચાર કોલમ રકમની અંદર આપેલા જ હોય ત્યાર પછી નંબર પાંચ પાંચમા નંબરની કોલમ કઈ રીતે મેળવવી તો વધારો ઘટાડો રૂપિયામાં કીધો છે તો ચોથા નંબરની કોલમમાંથી ત્રીજા નંબરની કોલમ બાદ કરતા ચાલુ વર્ષના રૂપિયામાંથી ગયા વર્ષના રૂપિયા કરવાના બાદ અને વધારો ઘટાડો ટકામાં છઠ્ઠા નંબરની કોલમ તમારે ટકાવારીમાં મેળવવી હોય તો પાંચ નંબરની કોલમ ભાઇંગા ત્રણ નંબરની કોલમ એને ગઈણાશો બરાબર હવે ચેપ્ટર નંબર ત્રણ કંપનીના વાર્ષિક હિસાબોની અંદર નફા નુકસાનનું પત્રક જે આવતું એ જ નફા નુકસાનનું પત્રક તમને અહીંયા આપેલું છે એ જ પ્રમાણે આડા આવડી વિગત હોય તો નફા નુકસાનના પત્રક પ્રમાણે વિગત સૌ પ્રથમ પહેલા બનાવી લેવી તો એમાં સૌથી પહેલા છે વેચાણની ઉપજ ગયા વર્ષની ઉપજ આપી બાવીસ લાખ ચાલુ વર્ષની ઉપજ આપી તેત્રીસ લાખ તો પાંચમા નંબરની કોલમ મેળવવી હોય તો તેત્રીસ લાખમાંથી બાવીસ લાખ બાદ કરતા વધારો ઘટાડો રૂપિયામાં આવશે અગિયાર લાખ એ જ રીતે વધારો ઘટાડો ટકામાં મેળવવો હોય તો છ નંબરની કોલમ મેળવવા માટે પાંચ નંબરની કોલમ ભાઇંગા ત્રણ ગુણ્યા સો એટલે કેમ તો કે અગિયાર લાખ ભાઇંગા બાવીસ લાખ ગુણ્યા સો કરશો કેલ્ક્યુલેટરની અંદર તો જવાબ આવશે પચાસ ટકા એ જ રીતે અન્ય આવકો બે લાખ પચીસ હજારમાંથી એક લાખ પચીસ હજાર બાદ કરશો તો વધારો ઘટાડો રૂપિયામાં આવશે પિંચોતેર હજાર છઠ્ઠા નંબરની કોલમ મેળવવી હોય તો પિંચોતેર હજાર ભાઇંગાળ એક લાખ પચાસ હજાર જવાબ પણ ટકામાં આવશે હવે કુલ આવકો એટલે એક અને બે નો સરવાળો વેચાણની ઉપજ અને અન્ય આવક બે નો સરવાળો કરો તો મળે કુલ આવકો બાવીસ લાખ વત્તા એક લાખ પચાસ હજાર એટલે ત્રેવીસ લાખ પચાસ હજાર તેત્રીસ લાખ વત્તા બે લાખ પચીસ હજાર એટલે પાંત્રીસ લાખ પચીસ હજાર લાખ પચીસ હજારમાંથી ત્રેવીસ લાખ પચાસ હજાર બાદ કરતા વધારો ઘટાડો રૂપિયામાં આવશે અગિયાર લાખ પિંચોતેર હજાર જે વધારો ઘટાડો રૂપિયામાં બેનો સરવાળો જેટલો થઈ જવો જોઈએ આડું અને ઊભા સરવાળા કોષ્ટક સ્વરૂપે જોવા જાવ તો સરખા થવા જોઈએ અગિયાર લાખ પિંચોતેર હજાર ભાઇંગા ત્રેવીસ લાખ પચાસ હજાર સો તો વધારો ઘટાડો ટકામાં આવશે પચાસ હવે રકમ ની અંદર ખર્ચાઓ આપ્યા છે ત્રેવીસ લાખ છોતેર હજારમાંથી પંદર લાખ ચાલીસ હજાર બાદ કરતા વધારો ઘટાડો રૂપિયામાં આવશે આઠ લાખ છત્રીસ હજાર એ જ રીતે છ નંબરની કોલમ મેળવવા માટે આઠ લાખ છત્રીસ હજાર ભાઇંગા પંદર લાખ ચાલીસ હજાર સો તો જવાબ આવશે ચોપન પોઈન્ટ ઓગણત્રીસ ટકા પાંચમા નંબરની કોલમ છે આવકવેરા પહેલાનો નફો કેમ મેળવવો તો એમ કાઉસમાં ત્રણ માંથી ચાર બાદ કરવાનું છે ત્રીજા નંબરની કોલમ છે કુલ આવકો ચોથા નંબરની કોલમ છે ખર્ચાઓ કુલ આવકમાંથી ખર્ચાઓ બાદ કરતા ત્રેવીસ લાખ પચાસ હજારમાંથી પંદર લાખ ચાલીસ હજાર બાદ કરતા આવકવેરા પહેલાનો નફો આવશે આઠ લાખ દસ હજાર એવી જ રીતે પાંત્રીસ લાખ પચીસ હજારમાંથી ત્રેવીસ લાખ છોતેર હજાર બાદ કરતા અગિયાર લાખ ઓગણપચાસ હજાર અગિયાર લાખ ઓગણપચાસ હજારમાંથી આઠ લાખ દસ હજાર બાદ કરશો તો વધારો ઘટાડો રૂપિયામાં આવશે ત્રણ લાખ ઓગણચાલીસ હજાર હવે છઠ્ઠા નંબરની કોલમ મેળવવી હોય તો ત્રણ લાખ ઓગણચાલીસ હજાર જવાબ આવશે એકતાલીસ પોઈન્ટ પિંચાશી ટકા હવે દાખલાની અંદર કીધો છે આવકવેરાનો દર ત્રીસ ટકા તો એ ત્રીસ ટકા સેના કરવાના તો કે આવકવેરા પહેલાનો જે નફો તમે મેળવો એના ત્રીસ ટકા કરવાના તો આઠ લાખ દસ હજારના ત્રીસ ટકા કરશો તો બે લાખ ને તેતાલીસ હજાર થાય અગિયાર લાખ ઓગણપચાસ હજારના ત્રીસ ટકા કરશો તો ત્રણ લાખ ચુમ્માલીસ હજાર સાતસો થાય હવે વધારો ઘટાડો પાંચ નંબરની કોલમ મેળવવી હોય તો ત્રણ લાખ ચુમ્માલીસ હજાર સાતસો માઇનસ બે લાખ તેતાલીસ હજાર તો જવાબ આવશે એક લાખ એક હજાર સાતસો ત્રણ લાખ ઓગણચાલીસ હજાર જવાબ એક લાખ એક હજાર સાતસો આવશે છઠ્ઠા નંબરની કોલમ મેળવીએ એક લાખ એક હજાર સાતસો બે લાખ હજાર સો તો જવાબ આવશે એક બાદ કરવાના આવકવેરા પહેલાના નફામાંથી આવકવેરો બાદ આઠ લાખ દસ હજાર માઇનસ બે લાખ તેતાલીસ હજાર એટલે જવાબ આવશે પાંચ લાખ સડસઠ હજાર અગિયાર લાખ ઓગણપચાસ હજાર માંથી ત્રણ લાખ ચુમ્માલીસ હજાર સાતસો બાદ કરતા આઠ લાખ ચાર હજાર ત્રણસો આઠ લાખ ચાર હજાર ત્રણસો માંથી પાંચ લાખ સડસઠ હજાર બાદ કરશો તો બે લાખ સડસઠ હજાર ત્રણસો આવશે અથવા ત્રણ લાખ ઓગણચાલીસ હજારમાંથી એક લાખ એક હજાર સાતસો બાદ કરશો તો પણ જવાબ બે સાડત્રીસો એકતાલીસ પોઈન્ટ પિંચાશી ટકા તો એક યાદ રાખવાનું કે છેલ્લી ત્રણ કોલમનો જવાબ છે એ એક સરખો આવશે બરાબર તો ચાર માર્કનો દાખલો આ રીતે કોષ્ટક સ્વરૂપે તમે સરળતાથી ગણી શકો છો ત્યાર પછી દાખલા નંબર જોઈએ પાંચમા દાખલાની રકમ આપી છે સૃષ્ટિ કંપની લિમિટેડનું તારીખ એક ત્રીસ ત્રણ સોળ અને એકત્રીસ ત્રણ સત્તર ના રોજ પૂરા થતા વરસનું તુલનાત્મક નફા નુકસાનનું પત્રક અહીંયા પણ તુલનાત્મક નફા નુકસાનનું પત્રક તૈયાર કરવાનું છે જેનું વિશ્લેષણ આડું થાય એક બે ત્રણ ચાર પાંચ અને છ કોલમ બનાવેલી છે વિગત નોંધ નંબર એકત્રીસ ત્રણ સોળ રૂપિયા એકત્રીસ ત્રણ સત્તર રૂપિયા વધારો ઘટાડો રૂપિયામાં વધારો ઘટાડો બરાબર હવે સૌપ્રથમ પેલો મુદ્દો વેચાણની ઉપજ પચીસ લાખ પાંત્રીસ માંથી ઓગણીસ લાખ પચાસ હજાર બાદ કરશું તો પાંચ લાખ પંચ્યાસી હજાર આવશે પાંચ લાખ પિંચ્યાસી હજાર ભાંઘા ઓગણીસ લાખ પચાસ હજાર ગુઈણા સો કરશો તો વધારો ઘટાડો ટકા બે લાખ પિંચાશી હજાર એક લાખ નેવું હજાર બાદ કરીએ તો વધારો ઘટાડો રૂપિયામાં આવશે પંચાણું હજાર પંચાણું હજાર ભાંઘા એક લાખ નેવું હજાર સો કરશો તો જવાબ વધારો ઘટાડો ટકામાં આવશે પચાસ ટકા હવે મુદ્દા નંબર સી છે કુલ આવકો એ અને બી નો સરવાળો ઓગણીસ લાખ પચાસ હજાર વત્તા એક લાખ નેવું હજાર એટલે એકવીસ લાખ ને ચાલીસ હજાર પચીસ લાખ પાંત્રીસ હજાર વત્તા બે લાખ પિંચાશી હજાર જેનો સરવાળો થાય 28,20,000 લાખ વીસ હજાર લાખ વીસ માંથી એકવીસ લાખ ચાલીસ હજાર બાદ કરશો તો છ લાખ એસી હજાર આવશે છઠ્ઠા નંબરની કોલમ વધારો ઘટાડો ટકામાં મેળવવા માટે છ લાખ એસી હજાર એકવીસ લાખ ચાલીસ હજાર ગુણા કરશો તો કેલ્ક્યુલેટરમાં જવાબ બતાવશે એકત્રીસ તો અગિયાર સૌ પ્રથમ વપરાયેલ માલની પડતર આપી છે અગિયાર લાખ ચાલીસ હજાર માંથી નવ લાખ પચાસ હજાર બાદ કરતા જવાબ આવશે એક લાખ નેવું હજાર એક લાખ નેવું હજાર ભાઇંગા નવ લાખ પચાસ હજાર ગુઈણા સો કરશો તો છઠ્ઠા નંબરની કોલમનો જવાબ આવશે વીસ નાણાકીય ખર્ચાઓ આપ્યા છે નેવું હજારમાંથી એક લાખ પચાસ હજાર બાદ કરતા જવાબ આવશે સાઠ હજાર નેવું હજારમાંથી દોઢ લાખ બાદ કરશો જવાબ માઇનસ સાઠ હજાર આવશે હવે છઠ્ઠા નંબરની કોલમ મેળવવા માટે માઇનસ સાઈઠ હજાર ભાઈંગા દોઢ લાખ ગુણ્યા સો કરશો તો એનો જવાબ પણ માઇનસમાં આવશે ચાલીસ ટકા ઘસારો આપ્યો છે સાઈઠ હજારમાંથી માંથી સાઠ હજાર બાદ કરશો જવાબ આવશે જીરો જીરો ભાઇંગા સાઈઠ હજાર ગુણ્યા સો કરશો તો વધારો ઘટાડો ટકામાં પણ આવશે જીરોમાં હવે અન્ય ખર્ચાઓ આપ્યા છે ચાર લાખ પચીસ હજારમાંથી ત્રણ લાખ ચાલીસ હજાર બાદ કરતા પિંચાશી હજાર આવશે પિંચ્યાસી હજાર ભેંગા ત્રણ લાખ ચાલીસ હજાર ગુણ્યા સો કરશો તો વધારો ઘટાડો આવશે ટકામાં પચીસ ટકા બધા ખર્ચાની ટકાવારી નીકળી ગઈ હવે બધા ખર્ચાનો કરીએ સરવાળો એટલે આપણને મળશે કુલ ખર્ચા નવ લાખ પચાસ હજાર વત્તા દોઢ લાખ વત્તા સાઈઠ હજાર વત્તા ત્રણ લાખ ચાલીસ હજાર તો એનો સરવાળો થાય પંદર લાખ એ જ રીતે બે હજાર સત્તરના તમામ ખર્ચાનો સરવાળો કરશુ જેનો સરવાળો થાય સત્તર લાખ પંદર હજાર સત્તર લાખ પંદર હજાર માંથી પંદર લાખ બાદ કરતા જવાબ આવશે બે લાખ પંદર હજાર હવે અહીંયા વધારો ઘટાડો રૂપિયામાં છે તો એક લાખ નેવું હજાર વત્તા માંથી સાઠ હજાર બાદ કરશો તો પણ જવાબ બે લાખ પંદર હજાર આવશે બે લાખ પંદર હજાર પંદર લાખ ગુણા તો જવાબ આવશે ચૌદ પોઈન્ટ તેત્રીસ ટકા કરવેરા પહેલાનો નફો એટલે કે સી માંથી ડી બાદ કરવાનો સી એટલે કે કુલ આવકો ડી એટલે કે કુલ ખર્ચા તો એકવીસ લાખ ચાલીસ હજાર માંથી પંદર લાખ બાદ કરશું તો છ લાખ ચાલીસ હજાર આવશે 28,20,000 લાખ વીસ પંદર હજાર બાદ કરશું તો અગિયાર પાંચ હજાર આવશે અગિયાર લાખ પાંચ હજારમાંથી બાદ કરતા ચાર લાખ હજાર આવશે ચાર લાખ પાસઠ હજાર બોતેર પોઈન્ટ છાસઠ ટકા પછીનો એફ મુદ્દો છે કરવેરાનો દર ત્રીસ ટકા તો છ લાખ ચાલીસ હજારના ત્રીસ ટકા કરો એક લાખ ને હજાર અગિયાર લાખ પાંચ હજારના ત્રીસ ટકા ત્રણ લાખ એકત્રીસ હજાર પાંચસો ત્રણ એકત્રીસ માંથી એક લાખ બાણું હજાર બાદ કરતા એક લાખ ઓગણ ચાલીસ હજાર પાંચસો એક ઓગણચાલીસ પાંચસો ભાઇંગા એક લાખ બાણુ હજાર ગુણા સો બોતેર પોઈન્ટ ટકા આવશે જી અને છેલ્લો મુદ્દો કરવેરા પછીનો નફો ઈ માંથી એફ બાદ કરવાના છ માંથી એક બાદ કરતા ચાર લાખ ને અડતાલીસ હજાર અગિયાર લાખ પાંચ હજાર માંથી ત્રણ એકત્રી પાંચસો બાદ કરતા સાત તોતેર પાંચસો સાત તોતેર પાંચસો માંથી ચાર લાખ અડતાલીસ હજાર બાદ કરશો તો ત્રણ લાખ પચીસ હજાર પાંચસો ત્રણ પાંચસો ચાર લાખ અડતાલીસ હજાર તો જવાબ આવશે બોતેર પોઈન્ટ છાસઠ ટકા તો આ દાખલાની અંદર પણ છેલ્લા ત્રણ કોલમનો જવાબ સરખો આવ્યો તો આ પ્રમાણે તુલનાત્મક નફા નુકસાનનું પત્રક બોર્ડની પરીક્ષામાં મોટે ભાગે પૂછાય છે એટલે પ્રેક્ટિસ વર્કમાંથી પણ તમે આ રીતે ગણતરી કરી શકો